નમસ્કાર મિત્રો, સીડી કપાસી હાઈસ્કૂલ ચુડાથી હું સુરેશ ધોરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા મિત્રોનું કહેવું હતું કે પરીક્ષાલક્ષી એક વિડીયો બનાવવામાં આવે, તો આ વખતે દરેક પરીક્ષાર્થી મિત્રોને ઉપયોગી થાય એવી માહિતી ટૂંકમાં આ વિડીયોની અંદર હું લઈને આવ્યો છું. તો આપણે આ વિડીયો પૂરેપૂરો નિહાળીશું અને ખૂબ જ પરીક્ષાલક્ષી ઉપયોગી માહિતી આપને ઉપયોગી થાય એ સંદર્ભે આ વિડીયો બનાવવામાં આવેલો છે, એટલે અપેક્ષા રાખું છું કે જરૂર તમને આ વિડીયો ગમશે. તો આ વિડીયો જોઈ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારી સમક્ષ ફરી પાર્ટ ટુ બીજો વિડીયો લઈને હું આવી શકું. થેન્ક યુ. નમસ્તે મિત્રો, સ્માર્ટ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પૂર્વે શું કરવું જોઈએ તે સંદર્ભે આ વિડીયો બનાવવામાં આવેલ છે. તો પ્રથમ, વર્ષ દરમિયાન કરેલ તૈયારી પર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. પરીક્ષા પૂર્વે અગત્યના મુદ્દાનું પુનરાવર્તન કરી લો. દરેક વિષયના અગત્યના મુદ્દાઓ અલગ હંમેશા તારવો. મહત્વના કે અગત્યના મુદ્દાઓને શક્ય બને તો સૂત્રાત્મક શૈલી સ્વરૂપે લખો. પરીક્ષા આપવા જાઓ ત્યારે રિસીપ્ટ, બોલપેન, ઘડિયાળ, કંપાસ, ઓળખપત્ર વગેરે સાથે લઈને જાઓ. પરીક્ષાર્થીએ ક્યારેય પરીક્ષાનો ડર રાખવો જોઈએ નહીં. પરીક્ષા દરમિયાન પૂરતો આરામ લો અને સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખો. પરીક્ષાર્થીએ હંમેશા આત્મવિશ્વાસ કેળવી રાખવો જોઈએ. પરીક્ષાના પ્રથમ દિવસે હંમેશા અડધો કલાક વહેલા પહોંચી જાઓ. પરીક્ષા પૂર્વે વધુ પડતા ઉજાગરા કરવાનું ટાળવું જોઈએ. પરીક્ષાના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની અફવાઓમાં આવવું નહીં કે અફવાઓ ફેલાવવી નહીં. પરીક્ષાર્થીએ હંમેશા હકારાત્મક વિચારો જ કરવા જોઈએ. તમે કરેલ તૈયારી પર પૂર્ણ ભરોસો રાખો. નિયમિત અને એકાગ્રપણે હંમેશા વાંચન કરવું જોઈએ. વાલીઓએ હંમેશા પોતાના બાળકોની અન્ય બાળકો સાથે સરખામણી કરવાનું ટાળવું જોઈએ. બાળકોને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ. વાલીઓએ બાળકોને વારંવાર ટોકવાનું ટાળવું જોઈએ. વર્ષ દરમિયાનની આયોજનબદ્ધ તૈયારી એટલે સફળતા.